पूजा विद्यालय धोरण 9 विषय गणित में आज आप प्रकरण नंबर 11 रचनाओ विषय अभ्यास करीशू। आ वक्त की एकम कसोटी में आपणे रचनाओ 1 2 3 4 ए उपरांत स्वाध्याय 11.1 सुधीनो कोर्स छे। माटे दरेक विद्यार्थी रचना शीखता पहला एक पेन्सिल, एक परिकर के जेमां पेन्सिल भरावेली होय, फूटपट्टी, रबर अने शार्पनर आटलू पोतानी पासे राखे, नोट अने पेन पण जोड़े राखशो, जेथी जेम जेम वीडियो जोता जाओ तेम तमारी साथे साथे रचना दौरता रहेवानुं। तमारे नीटला धोरणमां घणी बधी रचनाओ आवी हशे, परंतु आ वखते एनाथी एक स्टेप आगळ एटले के थोड़ीक आगळना क्रमनी रचनाओ छे। तमारे अत्यारे धोरण 9 जो रचना शीखेला हशो तो धोरण 10 આવતી રચનાઓ તમે સહેલાઈથી શીખી શકશો। તો દરેક વિદ્યાર્થી સાધન સામગ્રી લઈને તૈયાર હશે, પુસ્તક ખોલીને જોતા તમને સ્વાધ્યાય 11.1 વાત કરીએ પહેલાં આપણે રચના પ્રકરણમાં રચના 11.1 રચના 11.2 અને રચના 11.3 વિશે પહેલાં પ્રાથમિક માહિતી આપણે લઈ લઈશું, જેથી કરીને આપણને વિસ્તારપૂર્વક ખ્યાલ આવે। રચના 11.1 આપણને આપેલું છે કે આપેલા ખૂણાનો દ્વિભાજક રચો। અહીંયા કોઈ પણ ખૂણો હોઈ શકે છે, લઘુ કોણ હોઈ શકે જેથી 90 નાનો, ગુરુ કોણ કે જે 90 મોટો છે, જ્યારે કાટ કોણ જે 90 ના માપનો છે। અહીંયા પુસ્તકમાં આપણને એક લઘુ કોણ આપેલો છે, એનો આપણે દ્વિભાજક, ગણિતની ભાષામાં દ્વિભાજક એટલે આપેલા ખૂણાના બે સરખા ભાગ કરવા। હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને મુદ્દા પણ બતાવતો જઈશ અને સાથે સાથે તમારે દોરતા પણ જવાનું છે। રચનાના મુદ્દા કદાચ થોડા ઘણા આગા પાછા હશે તો ચાલી શકશે, પરંતુ રચના દોરવામાં સહેજ પણ ચાંપો આગી પાછી ન કરવી, નહીં તો એ રચનાના 4 માર્ક્સ હોય છે જે તમને નહીં મળે। રચનાના મુદ્દામાં પ્રથમ લખ્યું છે મેં ખૂણો એ બી સી આપેલ છે। તમે આકૃતિમાં જોઈ શકો છો કે ખૂણો એ બી સી આપેલો છે જે 90 કરતાં નાનો છે, આથી આપણે એને લઘુકોણ કહીશું। આથી કહી શકાય કે લઘુકોણ ખૂણો એ બી સી આપેલ છે। મુદ્દા નંબર 2 મેં કહ્યું છે કે બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુએ કિરણ બીએ અને કિરણ બી સી પર છેદતી એવી ચાંપ રચો જે અનુક્રમે બી સી અને બીએને ડી અને ઈમાં છેદે। તો તમે જોઈ શકો છો કે અહીંયા બીને કેન્દ્ર લઈ મેં એક અનુકૂળ ત્રિજ્યાવાળી ચાપ મારી, તમે કોઈ પણ ચાપ લઈ શકો છો। આથી બીજી આકૃતિમાં બીને કેન્દ્ર ગણી એક અર્ધવર્તુળ જેવી ચાપ મારેલી છે। આકૃતિ 3 તમે જોઈ શકો છો કે બીસીને જ્યાં ચાપ છે તે ત્યાં મેં ડી નામ આપેલું છે અને કિરણ બીએને જે ચાપ છે તે ત્યાં ઈ નામ આપેલું છે। આથી આકૃતિ 3 તમે જોઈ શકો છો કે એક ખૂણો એ બી સી છે અને જે ચાપ બનાવી છે બી સીને ડીમાં છેદે છે અને બીએને ઈમાં।
ત્યારબાદ ડીને કેન્દ્ર લઈ ડી જેટલી ચાંપ લેવાની, એટલે કે ડીથી ઈનું માપ લઈ બિંદુ ડી પર રહી, ખૂણા એબીસીના અંદરના ભાગમાં એક ચાંપ મારો. એ જ રીતે બિંદુ ઈને કેન્દ્ર લઈ ડી જેટલું માપ લઈ ખૂણા બી એબીસીના અંદરના ભાગમાં ચાંપ મારો. આ બંને ચાંપ એફ બિંદુમાં પરસ્પર છેદશે. જે તમને મુદ્દા 3માં આપેલું છે કે ડીઈ જેટલી ત્રિજ્યા લઈ ડી અને ઈને કેન્દ્ર લઈ એકબીજાને છેદતા ચાંપ ધરો, છેદ બિંદુને એફ કહો. ત્યારબાદ છેલ્લા મુદ્દામાં તમે જોઈ શકો છો કે કિરણ બીએફ રચો, એટલે બી બિંદુમાંથી ફૂટપટ્ટી દ્વારા એક કિરણ બીએફ રચો. આમ તમે જોઈ શકો છો કે અહીં કિરણ બીએફ એ આપેલા ખૂણા એબીસીનો માગેલો દ્વિભાજક છે. તમારે માપવું હતું સૌ પ્રથમ કોણ માપકથી તમે એબીસી માપી લો, જે પણ લીધો હોય આશરે. ત્યારબાદ તમે એફબીસી અને એબીએફ માપશો તો બંને તમને સરખા માપના મળશે. આથી તમે કહી શકો કે આ દ્વિભાજક આપેલા છે. ત્યારબાદ રચના નંબર 11.2ની વાત કરીએ, જેમાં આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરો. આપેલા રેખાખંડના લંબ દ્વિભાજકની જ્યારે વાત કરતા હોય ત્યારે સૌ પ્રથમ રચનાના મુદ્દામાં તમને બતાવેલું છે કે રેખાખંડ એબી રચો. મેં આકૃતિમાં પણ તમને બતાવેલું છે કે ખાલી ફક્ત મેં રેખાખંડ એબી રચેલ છે. મુદ્દા નંબર 2ની વાત કરીએ તો એબી જેટલી ત્રિજ્યા લઈ ક્રમશઃ એ અને બીને કેન્દ્ર લઈ એબીની બંને બાજુ ચાપ રચો. આથી મેં પરિકરને બિંદુ એ ઉપર મૂક્યું અને પરિકરની જે લંબાઈ છે અણીવાળા ભાગથી પેન્સિલ સુધીનો ભાગ એ બી જેટલો લાંબો કરો. અને મેં અહીંયા બે ચાપ, એક ઉપર તરફ અને એક નીચે તરફ મારેલી છે. ત્યારબાદ ત્રીજી આકૃતિમાં બીને કેન્દ્ર ગણી એ બી જેટલું જ માપ લઈ મેં ફરીથી બે ચાપ મારી. આથી તમારી પ્રથમ એ ઉપરથી મારેલી ચાપ ઉપર અને નીચે, અને હવે બી ઉપરથી મારેલી ચાપ ઉપર અને નીચે, એ બંને એકબીજાને પરસ્પર છેદશે. અને છેલ્લી આકૃતિમાં જોઈ શકો છો બંનેના છેદબિંદુમાં ઉપરના છેદબિંદુને પી કહો, નીચેના છેદબિંદુને ક્યુ કહો. પી અને ક્યુમાંથી પસાર થતી હોય એવી રેખા પી ક્યુ રચો, જેથી કરીને આ રેખા પી ક્યુએ રેખાખંડ એબીને એમમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો, 4નંબરના મુદ્દામાં લખ્યું છે કે પી ક્યુ એબીને બિંદુ એમમાં છેદે છે. આમ પી એમ ક્યુ એ આપેલા રેખાખંડ એબીનો માગેલ લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એનો મતલબ એવો થાય કે રેખાખંડના બે સરખા ભાગ પણ કરે, સાથે સાથે આ રેખા પી ક્યુએ રેખાખંડ એબી સાથે લંબ એટલે કે 90° ખૂણો પણ બનાવે. આથી બનતા ચારે ચાર ખૂણાઓ એ 90 હશે, માટે એબી અને પી ક્યુ એ પરસ્પર લંબ કહી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, આગળની રચનાની વાત કરીએ. રચના 11.3 પુસ્તક તમે જોઈ શકો છો, પાન નંબર 169માં છેલ્લી બે લાઇનમાં આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60ના માપનો ખૂણો રચો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે પણ માપો આવશે એ ખૂણાને અનુસરીને આવશે. જો તમને ધોરણ 9માં દરેકે દરેક ખૂણાને પરિકર દ્વારા, નહીં કે કોણ માપક દ્વારા, જો રચતા આવડી જશે તો 11.2ની રચનાઓ, આ ઉપરાંત ધોરણ 10માં આવતી દરેકે દરેક રચનાઓના ખૂણા તમે પરિકરની મદદથી દોરી શકશો. માટે હવે પછી જે પણ ખૂણાના માપ આવે એની સાથે સાથે વિડીયો સાથે રચના દોરી અને ખૂણા બનાવો. તમારો ખૂણો સાચો છે કે નહીં એ ચકાસવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીશું. અને કોણ માપકની મદદથી તમે જોઈ શકો છો કે ખરેખર તમે દોરેલ ખૂણો એ ખરેખર આપેલા માપ જેટલો છે કે નહીં. રચના 11.3ની વાત કરીએ, આપેલા કિરણના ઉદ્ભવ બિંદુએ 60ના માપના ખૂણાની રચના કરો. રચનાના મુદ્દામાં તમે જોઈ શકો, મેં લખ્યું છે કે એબી કિરણ રચો, એટલે સૌ પ્રથમ તમારે કિરણ એબી રચી દેવાનું. ત્યારબાદ આકૃતિ નંબર 2માં એને કેન્દ્ર લઈ એટલે કે પરિકરને એ ઉપર મૂકવાનું. તમને જેટલી ઈચ્છા થાય અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ રચો, આથી કિરણ બી એ ને ડીમાં છેદશે, બાકીની ચાપ તમારે
અર્ધવર્તુળ જેવી રહેશે. ત્યારબાદ ડીને કેન્દ્ર ગણી, જે પ્રથમ આપણે ત્રિજ્યા લીધી હતી એથી ડી સુધીની એટલું જ માપ રાખવાનું, એ માપ બદલવું નહીં. ડીને કેન્દ્ર ગણી એટલી જ ચાપ મારો, આથી આપણે દોરેલી ચાપને એ ઈ બિંદુમાં છેદશે. ત્યારબાદ રત્ના નંબર 4ના મુદ્દામાં ઈમાંથી પસાર થાય તેવું કિરણ એસી રચો. તો તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા ખૂણો સી એ બી જેવી રચના થાય છે, જ્યારે કિરણ બી એને આપેલી ચાપે ડી અને બે ચાપોનું છેદબિંદુ ઈ આપેલું છે. આથી તમે કોણ માપકની મદદથી માપશો તો ખૂણો સી એ બી એ તમને 60ના માપનો ખૂણો જણાશે. દરેક વિદ્યાર્થી ખાસ પ્રેક્ટિસ કરે, કંઈ પણ વસ્તુ બાકી રાખ્યા વગર જો એવું લાગતું હોય તો તમે થોડી થોડી વારે વિડીયો પોઝ કરી એક એક રચના દોરી નાખો, જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આગળ વિડીયો જોશો નહીં. સંપૂર્ણપણે તમને 60નો ખૂણો આવડી જાય ત્યારબાદ જ આગળના સ્વાધ્યાયની વાત કરીશું. અહીંયા હું તમને હવે સ્વાધ્યાય 11.1માં જે પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નો આપે છે, એમાંથી હું તમને પ્રશ્ન નંબર 1, 2, 3 અને 5 કરાવું છું. પ્રશ્ન નંબર 4 તમે ઘરેથી જાતે દોરવાની પ્રેક્ટિસ કરજો, જેથી તમને પરિકર પકડતા અને પરિકરની મદદથી ખૂણા દોરતા આવડી જાય. હવે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ છીએ અહીંયા કે 90ના ખૂણાની રચના રચો, રચના કરો. વિદ્યાર્થી મિત્રો, મુદ્દાની જ્યારે વાત આવે ત્યારે તમે જે પણ પ્રકારે નીચલા ધોરણમાં જેમ જેમ તમે રચના દોરતા જાઓ, એમ જે પણ પદ લીધા હોય અથવા જે પણ પરિકર દ્વારા જે પણ કર્યું હોય એને બાજુમાં લખતા જાઓ, એ જ આપણા રચનાના મુદ્દા હોય છે. રચનાના મુદ્દામાં કદાચ થોડું ઘણું આગું પછી ચલાવી લેવામાં આવશે, પરંતુ દોરેલી રચનામાં ભૂલ ન હોવી જોઈએ. અહીં જોઈ શકો છો 90નો ખૂણો રચવા માટે સૌપ્રથમ મેં કિરણ એ બી રચ્યું છે, જેમ આપણે 60નો ખૂણો રચતા હતા એમ એને કેન્દ્ર ગણી કોઈ પણ ત્રિજ્યાવાળું એક ચાપ રચો, જે કિરણ એ બીને ડીમાં છેદે. ત્યારબાદ એટલું જ માપ રાખી, હવે પરિકરનું માપ બદલવાનું નથી, એટલું જ માપ રાખી ડીને કેન્દ્ર ગણી જે તમે આગળ ચાપ મોરી છે ત્યાં એક બીજી ચાપ રચો, જે ચાપ ઈ બિંદુમાં છે તે આગળના પદમાં ઈને કેન્દ્ર ગણી એટલા જ માપની ત્રિજ્યાવાળું દોરેલી ચાપ ઉપર ફરી ચાપ મારો, જે એફ બિંદુમાં છે તે. આમ તમે જોઈ શકો છો કે ચાપ ઉપર બે ભિન્ન બિંદુ ઈ અને એફ મળેલ છે. ત્યાર પછીની આકૃતિમાં ઈ અને એફ જેટલું માપ છે તમારી જોડે, જે ડીઈ હતી એ ડી હતું. આમ એડી, ડીઈ અને ઈએફ ત્રણેયની ત્રિજ્યાનો માપ સરખા હશે. આ પરિસ્થિતિમાં તમે ઈને કેન્દ્ર ગણી ઉપર તરફ એક ચાપ મારો, એટલી જ ત્રિજ્યા લઈ એફને કેન્દ્ર ગણી બીજી ચાપ મારો, આથી તમારી બે ચાપો પરસ્પર એકબીજાને છેદશે. આ છેદતી ચાપોમાં સી બિંદુ નામ આપો. ત્યારબાદ બિંદુ એમાંથી કિરણ એસી રચો, આથી તમને 5મી આકૃતિ પ્રમાણે એક ખૂણો સી એ બી રચાશે. તમે કોણ માપકથી માપશો તો આપેલો ખૂણો સી એ બી એ તમને 90નો માલુમ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એક 60નો ખૂણો અને 90નો ખૂણો રચેલ છો. દરેક વિદ્યાર્થી જાતે એક બે વાર પ્રેક્ટિસ કરી અને કોણ માપથી માપી અને 60 અને 90ના ખૂણાની પ્રેક્ટિસ કરશે. હવે આપણે પ્રશ્ન નંબર 2ની વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2માં તમે જોઈ શકો છો કે પ્રશ્ન એવો આપેલો છે, આપેલા કિરણના ઉદ્ભવબિંદુ પર 45ના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો, એટલે કે આપણે કોણ માપક દ્વારા ચકાસીશું કે 45 છે કે નહીં. દરેક વિદ્યાર્થી 45નો ખૂણો રચવા માટે ખાસ ધ્યાન રાખે, તમને 45નો ખૂણો એટલે કે 90નો દ્વિભાજક કહેવાય. અને રચના નંબર 1માં આપણે ખૂણાનો દ્વિભાજક રચના શીખી ગયા છીએ, માટે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે સૌથી પહેલાં આપણે 90નો ખૂણો બનાવવો પડશે, ત્યારબાદ એનો દ્વિભાજક. ફરીથી એકવાર હું તમને પુનરાવર્તન કરાવી દઉં છું કે 90નો ખૂણો કઈ રીતે દોરો. સૌપ્રથમ કિરણ એ બી લેવું, ત્યારબાદ એને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ
एक चाप मारो जे किरण ए बी ने डी में है। चाप बदल्या वगर डी ने केन्द्र गणी दोरेली चाप पर एक बीजी चाप मारो जे आपेली चाप पर ए बिंदु दर्शावशे। ई ने केन्द्र गणी एटली त्रिज्यानी आपेली चाप पर फरी चाप मारशो जे बिंदु एफ दर्शावे छे। त्यारबाद ए डी बराबर डी ई बराबर ई एफ जेटली त्रिज्यावाळी लंबाई परिकरनी लई ई ने केन्द्र गणी ऊपर तरफ एक चाप मारो। ए ज रीते एफ ने केन्द्र गणी बीजी चाप मारो जे परस्पर सी बिंदुमां छेदशे अने किरण ए सी रचो। आथी तमने खूणो ए सी ए डी એ 90નો ખૂણો મળશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં આપણે 45નો ખૂણો બનાવવો છે, માટે આપણે 90નો દ્વિભાજક બનાવવો પડશે। હવે સીએબી 90 તૈયાર થયા પછી તમારે ડીને કેન્દ્ર ગણી અને 90 જેટલા ખૂણા જેટલું ચાપ પહોળું કરી ત્રિજ્યા અથવા તો અડધા કરતાં વધારે લઈ ડીને કેન્દ્ર ગણી એક ચાપ ખૂણા સીએબીના અંદરના ભાગમાં, એ જ રીતે 90 ઉપર આવેલી રેખા ઉપરનું માપ લઈ ખૂણા સીએબીના અંદરના ભાગમાં બીજી ચાપ મારો। આ ચાપો પરસ્પર છેદશે, તેને આપણે પી બિંદુ નામ આપીશું। ત્યારબાદ બિંદુ એમાંથી કિરણ એપી રચો, આથી તમને ખૂણો પી એ બી એ 45નો ખૂણો મળશે। તો દરેક વિદ્યાર્થીને સમજ આવી ગઈ હશે કે કેવી રીતે પહેલાં 90 બનાવો, 90નો દ્વિભાજક આપણે 45 બનાવી શકીએ। માટે પાયારૂપે તમે જે 90 અને 60 જાણતા હશો તો ઘણા બધા ખૂણાનો માપ દ્વિભાજક દ્વારા રચી શકશો। પ્રશ્ન નંબર 3માં આપેલું છે કે નીચે આપેલા માપના ખૂણાઓની રચના કરો, જેમાં આપણને 3 પ્રશ્નો આપેલ છે। નંબર 1માં 30નો ખૂણો બનાવવાનો, નંબર 1માં 22.1 એટલે કે 22.5 અને 3 નંબરમાં 15નો ખૂણો। હવે તમને ખ્યાલ જ આવી ગયો હશે કે 30નો ખૂણો બનાવવા માટે સર આપણને પહેલાં 60નો ખૂણો બનાવડાવશે। તમે ફરીથી હું 60નું પુનરાવર્તન કરું, એક કિરણ એ બી રચો, એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાવાળી એક ચાપ રચો, જે કિરણ બી એને ડીમાં છેદે એટલી જ ચાપ લઈ ડીને કેન્દ્ર ગણી દોરેલી ચાપ ઉપર ફરીથી ચાપ મારતા આપણને એ બિંદુ મળશે। આમ ઈમાંથી પસાર થતી એમાંથી એક કિરણ દોરો જેને કિરણ એસી કહો, આજે ખૂણો સી એ બી આપણને 60નો ખૂણો મળશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 60નું અડધું 30 થાય, માટે ખૂણા 60નો દ્વિભાજક રચવો છે। આપણે રચના 1માં શીખી ગયા કે કોઈપણ ખૂણાનો દ્વિભાજક રચવો હોય તો ત્રિજ્યા આપણે ખૂણા જેટલી લઈ અને અંદરની બાજુ બે ચાપ મારશું અને એમાંથી જો કોઈ કિરણ દોરવામાં આવશે તો એ ખૂણાનો દ્વિભાજક મળશે। બીજા નંબરની આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડીને કેન્દ્ર ગણવું અને ડીઈ જેટલી ત્રિજ્યા લઈ ખૂણા સીએબીના અંદરના ભાગમાં એક ચાપ મારો, એટલી ત્રિજ્યાની બિંદુ ઈ પર રહીને ચાપ મારો, આ ચાપ પરસ્પર ખૂણા સીએબીના અંદરના ભાગમાં એફ બિંદુમાં છેદશે। તો વિદ્યાર્થી મિત્રો, બિંદુ એમાંથી અને એફમાંથી પસાર થતી એવો કિરણ એએફ દોરો, આમ તમે ખૂણા એફ એ બીને 30નો ખૂણો કહી શકો છો। આને પણ તમે પરિકરની મદદથી દોરેલો ખૂણો છે, માટે તમારા પ્રમાણિત માટે કોણ માપકનો ઉપયોગ કરી અને તમારે ખરેખર 30નો ખૂણો બનેલ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની આકૃતિ 22.1 તમને મેં આગળ પણ બતાવેલો છે 90નો ખૂણો। તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી પહેલાં 90નો ખૂણો બનાવશે। તો તમે જાણો છો કે 90નો ખૂણો એ જ રીતે ખૂણા સીએબી એને 90 છે, માટે એનો દ્વિભાજક એટલે કે કિરણ એપી રચીશું જે આપણને 45નો ખૂણો મળશે। તમને ખબર જ છે કે 45ના અડધા કરવામાં આવે તો 22.5, માટે અહીં તમારે ખૂણા પી એ બીનો દ્વિભાજક રચવાનો છે, જેની માટે તમારે ડીને કેન્દ્ર તરીકે લેવું અને 45ના ખૂણા સુધી જ્યાં ચા પડેલ છે એટલું માપ ત્રિજ્યા લઈ ડીને કેન્દ્ર ગણી ખૂણા પી એ બીના અંદરના ભાગમાં એક ચાપ, એ જ રીતે સામેની બાજુથી ખૂણા પીએના અંદર પી એ બીના અંદરના ભાગમાં બીજી ચાપ, આ બંને ચાપો પરસ્પર ક્યુ બિંદુમાં છેદે છે
આમ બિંદુ એમાંથી એક કિરણ એ ક્યુ રચો અને તમે કોણ માપથી માપશો તો ખૂણો ક્યુ એ બી એ તમને 22.5 એટલે 22.1 ખૂણો મળશે. ત્યારબાદ રચના નંબર 3, 15 ખૂણો રચવાનો છે. તમને ખબર જ છે કે સૌથી પહેલાં 60 ખૂણો, એનો દ્વિભાજક રચો તો 30 અને 30 અડધા કરો તો 15 થાય. તમે ધારો તો 15 અડધા એટલે 7.5 પણ ખૂણો 60, 30, 15 મદદથી દોરી શકો છો. સૌ પ્રથમ આપણે ખૂણો DAB જેમ આગળ 60 રચ્યો તે રીતે રચી દો. ત્યારબાદ ખૂણા DABનો એટલે કે 60 દ્વિભાજક ખૂણો FAB રચીશું. આથી તમને DAF અને FAB બંને 30 ખૂણા મળશે. હવે જાણો છો કે ખૂણા FAB દ્વિભાજક રચવામાં આવશે તો આપણને મળતો ખૂણો 15 છે. માટે તમે જોઈ શકો કે FABમાં જે ચાપ આપેલી છે એટલી લંબાઈની ત્રિજ્યા લઈ એક કિરણ ABની ચાપ આગળથી અને કિરણ AFની ચાપ આગળથી ખૂણા FABના અંદરના ભાગમાં બંને છેડેથી ચાપ મારશો તો બંને ચાપ પરસ્પર એ બિંદુમાં છેદશે. ત્યારબાદ બિંદુ એમાંથી કિરણ AE રચો અને આથી ખૂણો FEAB એ આપણને 15 ખૂણો મળશે. આ ખૂણાને બી 15 ખૂણા તરીકે જોવા માટે આપણે કોણ માપકથી એકવાર ચકાસી લઈશું, જેથી કરીને કોઈપણ ભૂલ ભરેલી હોય તો આપણે ફરીથી ઘણીવાર પરિકર આગુ પાછું થઈ જાય અથવા તો નીચેથી હલી જાય તો 15 ખૂણો ન રચાય અને 14 કે 13.5 રચાય પણ એ ન ચાલે. માટે આપણે વારંવાર એને જોવાનો, ન આવે તો ભૂસીને ફરીથી એની પ્રેક્ટિસ કરવાની. આથી તમને 30, 60, 30, 15 એ જ રીતે 90, 45 અને 22.1 મળી જાય. હવે આપણે સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 5 વાત કરીએ. મેં આગળ પણ જણાવ્યું કે પ્રશ્ન નંબર 4, 11.1 જેમાં 75 ખૂણો, 105 અને 135 ખૂણો તમે જાતે દોરી શકો છો, પણ કોણ માપક નહીં, પરિકરનો ઉપયોગ કરવાનો. અહીંયા પ્રશ્ન નંબર 5 આપેલી બાજુઓના માપવાળા એટલે જે બાજુના માપ આપે છે આપણને અહીંયા આપેલા નથી, એટલે તમારે આશરે કોઈપણ માપ સ્વીકારવાનું. પણ સમબાજુ ત્રિકોણ છે, તમે જાણો છો કે ત્રિકોણના 3 પ્રકાર છે. સમબાજુ ત્રિકોણ જેમાં 3-3 બાજુ સરખી હોય, વિષમબાજુ ત્રિકોણ કે જેની 3-3 બાજુ અલગ હોય, અને સમદ્વિબાજુ ત્રિકોણ કે જેમાં આપેલા ત્રિકોણની 2 બાજુ સરખી હોય, 3 બાજુ સરખી હોતી. અહીંયા આપણને સમબાજુ કહ્યું છે એટલે અહીંયા મેં AB બરાબર 6 સેન્ટીમીટર લીધેલો છે. રચનાના મુદ્દા પણ સાથે સાથે તમે લખી શકો છો કે રેખાખંડ AB બરાબર 6 સેમી રચો. ત્યારબાદ એને કેન્દ્ર ગણી AB જેટલું એટલે કે 6 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું માપ પરિકર પર લઈ રેખાખંડ ABના ઉપર અને નીચેના અર્ધતલમાં 2 ચાપ મારવાની છે, અથવા નીચે ન મારશો તો ફક્ત AB ઉપરના અર્ધતલમાં મારો 6 સેન્ટીમીટરની ચાપ. એ જ રીતે તમે Bને કેન્દ્ર ગણી AB એટલે કે 6 સેન્ટીમીટરની ચાપ લઈ અથવા ત્રિજ્યા લઈ Bને કેન્દ્ર ગણી એક ચાપ મારો. આમ એને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટરની મારેલી ચાપ અને Bને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટરની ચાપ બંને પરસ્પર સી બિંદુમાં છેદશે. ત્યારબાદ તમે સીમાંથી રેખાખંડ AC અને સીમાંથી રેખાખંડ BC રચો. તમે માપપટ્ટી દ્વારા માપશો તો રેખાખંડ AB પણ 6 સેમી મળશે, રેખાખંડ AC પણ 6 સેમી મળશે અને રેખાખંડ BC પણ 6 સેન્ટીમીટર મળશે. આમ તમે એક ત્રિકોણ ABC કે જેની 3-3 બાજુ સરખી છે એવો આપણે એક સમબાજુ ત્રિકોણ મળશે જે આપણને આપેલો હતો અથવા જે પ્રશ્નમાં માગેલ હતો. આમ કહી શકો છો કે ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂણાઓ વિશે, બાજુઓ દ્વારા આપેલો સમબાજુ ત્રિકોણ, એ ઉપરાંત ખૂણાનો અને બાજુનો દ્વિભાજક રચો રેખાખંડનો, આ તમારું પાયાનું જ્ઞાન છે. હવે પછી આગલા લેક્ચરમાં આપણે કેટલીક વિશિષ્ટ રચનાઓ જે સ્વાધ્યાય 11.5 છે
એ થોડીક અઘરી છે, મુશ્કેલવાળી છે, પરંતુ એ શીખવા માટે દરેક વિદ્યાર્થીએ પહેલાં 11.1ના ઉદાહરણો અને સ્વાધ્યાય વિશે સંપૂર્ણપણે માહિતી લઈ લેવી, નહીં તો તમને આગળ તકલીફ પડશે. આ તમારી એકમ કસોટીમાં પૂછાવવાનો છે. આટલે સુધી માટે દરેક વિદ્યાર્થીએ પ્રેક્ટિસ કરવી. આભાર. થેન્ક યુ.